જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પલસાણાની ખાડીમાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો. પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ. અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા 9.24 કરોડના દારૂ પર પોલીસનું રોડ રોલર ફરી વળ્યું. ટ્યુશનમાંથી વન ભોજનમાં ગયેલા ધરમપુર પાલિકા પૂર્વ પ્રમુખના પુત્રનો નદીમાં ડૂબી જતા કરુણ મોત. નાના પોંડામાં આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી આગ. ગોડાઉનમાં મૂકેલો માલ સામાન બળીને ખાક. હવે સમાચારો જોઈએ વિગતવાર. વાપી ખાતે રહી એસટી બસ ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવકને પડોશમાં જ રહેતા તેના પડોશીએ તેની પત્ની સાથેના આળા સંબંધનો વહેમ રાખી યુવકને માર માર્યા બાદ કરંટ આપી મોત નિપજી આવ્યા બાદ મૃતદેહને ખાડીમાં ફેંકી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી ખાતે રહી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા અરવિંદની તેમના પરિવારે ગુમ નોંધ લખાવી હતી. જો કે આ કેસમાં પોલીસની તપાસમાં પડોશીએ જ તેમની પત્ની સાથેના આળા સંબંધમાં અને તેને ભગાડી લઈ જઈ ક્યાંક રાખી હોવાના વહેમ આધારે માર મારતા મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને ખાડીમાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવતા પોલીસે બે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદ રાઠવા વાપી કબ્રસ્તાન રોડ પર આવેલ હાલાણી કોમ્પ્લેક્સમાં ભાડે રૂમ રાખી રહેતો હતો, જે થોડાક દિવસથી તેમના છોટાઉદેપુર ખાતે રહેતા પરિવારના સંપર્કમાં હતા નહીં, જેથી તેમના પરિવારને વાપી આવી તેમની રૂમ પર તપાસ કર્યા બાદ વાપી ટાઉન પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી, જે ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પડોશમાં રહેતા લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પડોશમાં રહેતા રિક્ષાચાલક રાજુ ઠાકોરની પત્ની ગુમ હતી, જેને એસટી ડ્રાઈવર અરવિંદ ક્યાંક લઈ ગયો છે, જેની શંકા રાખી રાજુ ઠાકરે અરવિંદ સાથે ઝઘડો કર્યો હતો. પોલીસે રાજુ ઠાકરેની અટક કરી પૂછપરછ કરતા તેમણે અને તેમના મિત્ર નિઝાર મહંમદ પંજવાણીએ સાથે મળી પોતાની પત્નીની જાણકારી મેળવવા અરવિંદને રૂમમાં ગોંધી રાખી માર માર્યો હતો, તેમજ તેને કબૂલાત કરવા માટે કરંટ પણ આપ્યો હતો, જે દરમિયાન એસટી ડ્રાઈવર અરવિંદનું મોત થઈ જતા તેના મૃતદેહને રિક્ષામાં નાખી વાપી નજીક આવેલ પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી આવ્યા હતા. આ કબૂલાત આધારે વાપી ટાઉન પોલીસે પારડી પોલીસની મદદથી શોધખોળ હાથ ધરતા ખાડીમાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની હત્યા કેવા સંજોગોમાં થઈ છે, આ અરવિંદનો જ મૃતદેહ છે કે નહીં, તે અંગે મૃતદેહને સુરત પેનલ પોસ્ટમોર્ટમ માટે રવાના કરી બંને હત્યાના આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે ડીવાયએસપી બી એન દવેએ વિગતો આપી હતી કે મૃતક એસટી બસનો ડ્રાઈવર હતો અને મૂળ છોટાઉદેપુરનો વતની હતો, જે અહીં ફરજના ભાગરૂપે વાપીમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો. તેની પડોશમાં જ રહેતો રાજુ ઠાકોર રિક્ષા ચલાવી પરિવારનું ગુજારણ ચલાવે છે. તેની પત્ની સાથે મૃતક અરવિંદની સાથે ઓળખાણ હોય ઘરે આવતો જતો હતો, જે દરમિયાન તેમની પત્ની સાથે પ્રેમ થયો હતો. બંને થોડા દિવસ પહેલાં ઘરેથી અલગ અલગ દિવસે વડોદરા ગયા હતા, જ્યાંથી અરવિંદ પરત આવી ગયો હતો, જ્યારે રાજુની પત્ની પરત ફરી ના હોય. રાજુની પત્નીને અરવિંદે જ કોઈ જગ્યાએ સંતાડી રાખી હોવાનો વહેમ રાખી અરવિંદને રૂમમાં બોલાવી ગોંધી રાખી માર માર્યો હતો, જેમાં તેણે કબૂલ્યું હતું કે તેની પત્નીને તે લઈ ગયો હતો અને વડોદરામાં રાખી છે, જેથી ઉશ્કેરાયેલા રાજુ અને તેના મિત્રએ અરવિંદને વધુ માર માર્યો હતો અને કરંટ આપ્યો હતો, જેમાં અરવિંદનું મોત થઈ ગયું હતું, જે બાદ પોતાના મિત્ર સાથે મળી પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી આવ્યા હતા. અત્યારે પોલીસે બે આરોપીની પૂછપરછ કરી રહી છે અને ખરેખર આ અરવિંદભાઈની હત્યા કેવા કારણોસર કરી છે એની વિગત જાણી રહી છે. પ્રાથમિક જે વિગતો મળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામસંગભાઈ ઠાકોર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી. આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા, દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વહેમ ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા, જેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી એ બંને સાથે મળીને અરવિંદભાઈને મારેલા. એ દરમિયાન અરવિંદભાઈએ આ રાજુભાઈની પત્નીને પોતે લઈ ગયા છે અને વડોદરા મુકામે રાખેલી છે એવી હકીકત જણાવતા આરોપી છે વધારે ઉશ્કેરાઈ ગયેલા અને એમને રૂમમાં પૂરી રાખી અને વધારે માર મારેલ. એ માર દરમિયાન અરવિંદભાઈ મરણ જતા બંને આરોપીએ ભેગા મળી અને રિક્ષામાં અરવિંદભાઈને પાડી મુકામે પાણિયા બાજુમાં નદીમાં નાખી આવેલા. હા, અત્યારે પ્રાથમિક તપાસમાં જે આરોપી છે એમની પત્ની સાથેના મરણ જનારા સંબંધોના કારણે આ હત્યા થયેલો હોવાનું જણાઈ આવે છે. આરોપી છે એ પણ પરિચિત છે
આરોપીનું હાલની જે પત્ની છે એની બીજી પત્ની છે અને જે મરણ જનાર છે એ પણ પરિચિત છે અને એનો પરિવાર એમના વતનમાં છોટાઉદેપુર ખાતે રહે છે. વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલા 9,24,00,000 દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવતા બુટલેગરો તત્પર રહે છે. જાન્યુઆરી 2023થી 30 નવેમ્બર 2023 સુધી વલસાડ જિલ્લાના 13 પોલીસ મથકો અને રેલવે વિભાગના 2 પોલીસ મથકો મળીને કુલ 25 પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 8,823 કેસોમાં વિદેશી દારૂનો જથ્થો LCB SOG સહિત અલગ અલગ પોલીસની ટીમોએ ઝડપેલો. કુલ 7,81,651 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે, જેની કિંમત 9.24 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો. પોલીસ મથકમાં પકડાયેલો દારૂનો જથ્થો નાશ કરવા માટે SP ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ વિભાગે સક્ષમ અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવવામાં આવી હતી, જેમાં કુલ 15 પોલીસ મથકોમાં ઝડપાયેલો કુલ 9.24 કરોડનો વિદેશી દારૂના જથ્થાને સોમવારે ભીલાડ ખાતે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના પ્રાંત અધિકારી, નશાબંધી વિભાગના અધિકારીઓ અને વલસાડ વાપી DYSP અને પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં 9.24 કરોડના વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. ધરમપુર પાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર અને અન્ય મિત્રો ટ્યુશન ક્લાસીસ દરમિયાન વન ભોજન કરવા ગયા હતા, જ્યાં પૂર્વ પ્રમુખના પૌત્રનો પગ લપસી જતા નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ધરમપુરના કાનુર બરડા મંદિર ફળિયાના પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રવિયાભાઈ અટારાનો ખારવેલની BR સ્કૂલના ધોરણ 7માં અભ્યાસ કરતો પૌત્ર અક્ષિત અટારા ટ્યુશન ક્લાસમાંથી શિક્ષિકા તથા બીજા છોકરાઓ સાથે આંબા તલાટ ગામે વન ભોજનમાં ગયા હતા અને વન ભોજન કરી બીજા છોકરાઓ સાથે રમી રહેલા અક્ષિતનો પગ રમતા રમતા અચાનક લપસી જતા નદીમાં પડી ગયો હતો. આંબા તલાટ સુલિયા ફળિયા અંબા માતાના મંદિર પાછળ બનેલી આ ઘટનામાં આસપાસના લોકોએ અક્ષિતને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે અક્ષિતને મૃત જાહેર કર્યો હતો. અગ્રણીઓએ પૂર્વ પાલિકા પ્રમુખ તથા તેમના પરિવારને સાંત્વના આપી PM પ્રક્રિયા સુધી સાથે રહ્યા હતા. પૂર્વ પાલિકા પ્રમુખે આ અંગે ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી હતી. પોલીસે અકસ્માત મોત દાખલ કરી PM કરાવી મૃતદેહનો કબજો પરિવારને સોંપ્યો હતો. આકસ્મિક મોતના પગલે પરિવારમાં શોક ફેલાયો હતો. નાનાપંડા કોલ્લક નદી પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં રાત્રિના સમયે આગ લાગી જતા ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટાભાગનો સામાન બળીને ખાક થયો હતો. જોકે આ બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. કપરાડા તાલુકાના નાનાપોંઢા પાસે પસાર થતી કોલ્લક નદી કિનારે આવેલ એક ભંગારના ગોડાઉનમાં રવિવારે રાત્રિના સમયે અચાનક આગમ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ભંગારના ગોડાઉનમાં બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. રાત્રિનો સમય હોવાથી ભંગારના ગોડાઉનમાં કોઈ કામ કરતું ન હોવાનું સ્થાનિક લોકોએ અનુમાન લગાવ્યું હતું. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની જાણ ફાયર વિભાગ, પોલીસની ટીમ અને ભંગારના ગોડાઉન સંચાલકને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધરમપુર ફાયર વિભાગની ટીમે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગની વિકરાળતા જોઈને ધરમપુર ફાયર વિભાગની ટીમે આજુબાજુના વિસ્તારોમાંથી ફાયર વિભાગની ટીમની મદદ લીધી હતી. ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક, રેક્ઝિન, રબર, પેપર, પૂઠા સહિતનો ભંગારનો સામાન થતા કેમિકલવાળો ભંગારનો જથ્થો હોવાથી આગ ઉપર કાબુ મેળવતા ફાયર વિભાગની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગની ઘટનાને લઈ ગોડાઉન સંચાલક અને આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરતા રવિવાર અને રાત્રિનો સમય હોવાથી ભંગારના ગોડાઉનમાં કોઈ ન હોવાનું જણાવતા ફાયરના જવાનો અને પોલીસ જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ, આગ ઉપર કાબુ મેળવ્યા બાદ FSLની ટીમની મદદ લઈને ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલ ભંગારના ગોડાઉનમાં રહેલો મોટાભાગનો માલસામાન બળીને ખાક થઈ ગયો છે. आग लगी वो टाइम पर हम लोग खाना खाने के लिए गए थे. हमारे दुकान में आग 100 से 25 लगी है और हमारा करीबन 7-8 लाख का नुकसान हुआ है और पूरा जल के खाक हो गया है. अर्धो कलक थी गया, कोई कोई आयो नहीं, कोई नहीं, कहीं नहीं. आग बहुत जबरदस्त लगी, लाइट भी बधी तमाम बधी बंद थी गई,
ને લોકો બધા જોયા કરે, પણ બધો કાઢવાનું તો કેમ કરતા, અંદર એક કૂતરો હતો તો કૂતરો બી આખો આગ લાગીને તે બી અંદર મરી ગયો, એનું કંઈ કાંઈ પતો નહીં મળે. હાની તો લાઇટની સરકટથી શટ લાગ્યો, ત્યાંથી બધું તમામ પડીને આગ લાગી ગઈ. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પલસાણાની ખાડીમાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો, પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ. અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા 9.24 કરોડના દારૂ પર પોલીસનું રોડ રોલર ફરી વળ્યું. ટ્યુશનમાંથી વન ભોજનમાં ગયેલા ધરમપુર પાલિકા પૂર્વ પ્રમુખના પુત્રનો નદીમાં ડૂબી જતા કરુણ મોત. નાના પોંડામાં આવેલ બંગારના ગોડાઉનમાં લાગી આગ, ગોડાઉનમાં મૂકેલો માલ સામાન બળીને ખાક. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.